નમસ્કાર દોસ્તો વિકસે વિલસે સૌનું જ્ઞાન આવો રચીએ સૌ સંધાન કમિશનરેટ ઓફ હાયર એજ્યુકેશન ગુજરાત રાજ્ય દ્વારા સમગ્ર ગુજરાતને આવરી લેતા આ એક વિશાળ વર્ગખંડમાં આપ સૌ સુગ્ન પ્રેક્ષકોનું સ્વાગત કરીએ છીએ દોસ્તો આજે એક એવા શિક્ષક સાથે હું સંવાદ રચવા જઈ રહ્યો છું જે શિક્ષકની સિદ્ધિઓ સાંભળીને આપ જોતા રહી જશો સાંભળતા રહી જશો તો એવા એક શિક્ષક કુસુમબેન ચંદારાણા મારી સાથે છે નમસ્તે કુસુમબેન નમસ્તે બાયઝેક સ્ટુડિયોમાં અમે આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અત્યારે આખા ગુજરાતના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો આપણને નિહાળી રહ્યા છે આપણે એમની સાથે એક સંવાદ રચવા જઈ રહ્યા છીએ અને ચાણક્યનું સૂત્ર મને યાદ આવી રહ્યું છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઓર નિર્માણ ઉનકી ગૌદ મેં પલતે હૈ તો કુસુમબેન આમ તો બાળપણ એ કોઈ પણ વ્યક્તિનો મહામૂલો ખજાનો હોય છે પણ હું આપને વિનંતી કરીશ સૌ અમારા પ્રેક્ષકો વતી કે આપ આપના બાળપણથી લઈને આપ અત્યારે જે કેરિયર સુધી પહોંચ્યા છો એનો થોડો આછો પરિચય આપના શબ્દોમાં જ કરાવશો તો અમને બહુ આનંદ થશે આભાર અશ્વિનભાઈ આમ તો મારું નામ ચંદારાણા કુસુમબેન આપે કહી દીધું છે મારું નેટિવ પ્લેસ ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર મારું ગ્રેજ્યુએશન ત્યાં પૂરું થયું અને પછી કંઈ કરવાનો વિચાર આવ્યો ત્યારે તો એવું વાતાવરણ હતું કે ખાલી કોલેજ એટલે બધું એમાં આવી જાય એટલું માની અમે કોલેજ તો પૂરી કરી પછી બીએડ માટે અમદાવાદ આવ્યા અમદાવાદ બીએડ પૂરું કર્યું પછી વિચાર થયા આગળ શું કરવું એ ક્યાંય ત્યારે તો એ એ યોગ જ નહોતો એવો કે સ્ત્રી આટલું આગળ વધી શકે છતાં અમે ગ્રેજ્યુએશન પૂરું કરી બીએડ પૂરું કર્યું હવે શું કરવું એનો વિચાર કરતા હતા ત્યારે આ એક નવું ક્ષેત્ર મને હાથમાં લાધેલું છે ત્યારે શરૂઆતમાં નડિયાદ બેરામુગાની શાળામાંથી એક બહાર પડી અરજી કે ભાઈ ગ્રહ માતા જોઈએ છીએ ફક્ત ત્યારે એટલો સવાલ હતો કે આટલું ભણેલા છીએ તો કાંઈક રોજગારી તો જોશે જ અને કંઈક કરવું છે એ ધ્યેય સાથે આ ક્ષેત્રમાં અમે બહેરામુગાની શાળામાં ગયા ત્યાં ગયા પછી ખ્યાલ આવ્યો કે આ ક્ષેત્ર તો કેટલું વિશાળ અને આ સામાન્ય જગતથી કેટલું અલગ છે પછી તો એના ક્ષેત્રમાં આગળ વધવા માટે જોઈ લીધું કે નહીં હવે જો આ ક્ષેત્રમાં આગળ વધવું હશે મારી અનુકંપા પણ સાથે હતી કંઈક નવા અનુભવો મેળવવાની ઈચ્છા અને સામાન્ય સમાજ કરતાં કંઈક નવું જુદું કરવું છે એવી વિચારસરણીથી આ સ્પે બહેરામુંગા બાળકોનો સ્પેશિયલ ડિપ્લોમા જે ત્યારે ડીડીએ ડેફ એન્ડ ડમ એજ્યુકેશન ડિપ્લોમા ઓફ ડેફ એજ્યુકેશન કહેવાતું એ એની સ્પેશિયલ લાયકાત કહેવાતી ત્યારે એટલી પણ ખબર નહોતી કે આવા વિકલાંગો અલગ અલગ હોય છે એવી ફક્ત બહેરાને મૂંગા હોય છે એવી પણ ત્યારે જ ખબર પડી એ પછી એનો કોર્સ સ્પેશિયલ કોર્સ લેવા માટે બહેરા મૂંગા આશ્રમ શાળા છે એમાં એક વર્ષનો કોર્સ હતો ત્યારે એટલે એ એક વર્ષનો કોર્સ અમે જોઈન્ટ કર્યો અને એક વર્ષનો કોર્સ પૂરો થતાં આ વિશાળ દુનિયાનો અમને અનુભવ થયો પછી તો જાણે આખા દરિયામાં એક અમારું નાવ અમે મૂકી દીધું બરાબર કે આ ક્ષેત્રમાં આગળ વધવા માટે આ ક્ષેત્રમાં આ બાળકોને કંઈક કરવા માટે હવે આમાં ઝંપલાવું જ રહ્યું એ પછી અમે ત્યારથી એટલા વર્ષોથી ઓગણીસો ચોર્યાસીથી પહેલું જ અમારું કાર્યક્ષેત્ર પાટણ બેરાવંગાની શાળા પસંદ કર્યું ત્યારથી આજ સુધી એ જ શાળામાં છે બરાબર છે ખાસ કુસુમબેન મને એ પૂછવાનું મન થાય છે કે આપે આ બહેરા મૂંગા વિદ્યાર્થીઓને ભણાવવાનું મિશન શું કામે શરૂ કર્યું એનું પાછળનું કોઈ કારણ મેં આપને એટલી તો વાત કરી કે ભાઈ અમે આવી રીતે રોજગારી માટે થઈને જ નડિયાદ બહેરામૂંગાની શાળામાં અમે અનુભવ લીધો પણ ત્યાં જઈને જે આ બાળકોની પરિસ્થિતિ જોઈ આ બાળકો જે સામાન્ય જગત કરતાં કેટલા દૂર છે કેટલા અલગ છે અને એમની જરૂરિયાતો ક્યાં અધૂરી રહે છે ક્યાં બાળકો હાસિયામાં ધકેલાઈ જાય છે કેટલી અંધશ્રદ્ધા છે કેટલા અલગ છેવાડાના કહેવાય છે કે જે શિક્ષણ સામાન્ય શિક્ષણ જે તો નોર્મલ સમાજમાં જાગતું હતું એ સમયે કે શિક્ષણનો પ્રભાવ શું હોઈ શકે શિક્ષણની જરૂરિયાત શું હોઈ શકે એ બધું જો ત્યાં વળી આ વિકલાંગોનું શિક્ષણનું તો ક્યાં દેખાઈ જ આવે એનો કોઈ જ અંશ નહોતો ત્યારે વિચાર કર્યો કે હવે આ બહેરામગાનું ક્ષેત્ર અને આ વિકલાંગોનું ક્ષેત્ર જ પસંદ કરવું એ પછી મેં આ

આટલું પુસ્તક આટલું મળી ગયું એટલે એમને લગભગ દુનિયામાં આવી જાય છે કે બધું એ સમજે છે કેમ કે એની પાસે સાંભળવાની શક્તિ છે આજે આપણે વિચાર કરીએ કે જો આપણી પાસે સાંભળવાની શક્તિ ન હોય તો આપણે ભાષાથી અજાણ રહી જઈએ અને આપણી શિક્ષણના બે મુખ્ય અવયવો આંખ ને કાન એમાં એમની પાસે શ્રવણેન્દ્રિય જ નથી તો એની પાસે ભાષા કેવી રીતે આવે આજે આપણી પાસે શ્રવણ ઇન્દ્રિય છે છતાં જો આપણે કોઈ કર્ણાટકમાં કે તેલુગુ ભાષામાં ક્યાંક મૂકી દઈએ આપણને તો આપણી પરિસ્થિતિ શું થાય આપણે સાંભળતા જ છતાં આપણી પરિસ્થિતિ શું થાય છેવટે એને કયો આશરો લેવો પડે એવું વિચારીને જોઈએ તો આ નોર્મલ બાળકો જ્યારે સંસ્થામાં આવે છે સ્કૂલમાં આવે છે ત્યારે તે બધું જાણતા હોય છે કોઈ પણ વસ્તુના થામ બધું એમને ખબર હોય છે કે દુનિયામાં સાથે કેવી રીતે તમારી ભાષામાં સંધાન કરવું એમને ખ્યાલ છે પણ આ બાળકોને કશો ખ્યાલ નથી જ્યારે સંસ્થામાં આવે છે ત્યારે એ બાળકો કોરીસ જેવા હોય છે એમની પાસે કોઈ ભાષા જ નથી હોતી હોય છે તો ખાલી થોડા થોડા ઇશારા જે સામાન્ય સમાજમાં ઇશારો કરે છે આપણે અત્યારે જોઈએ કે તેલુગુમાં કે કર્ણાટકમાં જઈએ આપણે પાણી પીવું છે તેની ભાષા આપણે જાણતા નથી છતાં જો સામાન્ય પાણી પીવું છે તો આપણે આમ કહીશું તો એ સામેવાળી વ્યક્તિ પણ સમજશે કે ભાઈ પાણી માગે છે એટલે આપણી એકંદરે કહીએ તો ઇશારા તો આપણી માતૃભાષા જ છે પણ એ આ બાળકોને માતૃભાષા ક્યાંય જોઈ જ નથી એમને કોઈ પણ ભાષાનો પરિચય નથી સામાન્ય બાળક કરતાં આ બાળકોનું શિક્ષણ એટલું એ રીતે જ જુદું પહેલેથી જ પડે છે કે એમની પાસે કશું નથી બીજું જે શાળામાં ક્લાસરૂમમાં શિક્ષકો આવે છે એમને બાળકો સાથે ફક્ત ટેક્સ્ટબુક એક પરીક્ષા ટકાવારી અને એટલો પૂરતો જ સંબંધ હોય છે જ્યારે આ બાળકો સાથે એવું નથી હોતું આ બાળકો જે બહેરા મૂંગા હોય છે એ આપણી પાસે ઘણી અપેક્ષાઓ લઈને આવે છે એમની આવતા વેચ જે એમની આંખોમાં જિજ્ઞાસા અને કુતૂહલ વૃત્તિ હોય છે એને સમજાવવાનો પ્રયત્ન અહીં જ થાય છે કેમ કે ઘરે એમને કોઈ સમજતું નથી કે કોઈ સમજાવી શકતું નથી બહારના સમાજમાં સમજાવી શકાતું ત્યારે એને આ શાળામાં આવે છે ત્યારે એને એમ લાગે છે કે હવે મારે એમને જે વાત કેવી છે એમને જે પોતાને વાત કેવી છે એ અહીં આવીને અમને કહી શકશે એનો જવાબ પણ એ મેળવી શકશે આ શું છે કેવી રીતે થાય છે એ બધા પ્રશ્નો એને અહીંયા જવાબ મળે છે એટલે એમની સાથે શિક્ષણમાં જોવા જઈએ તો બિલકુલ બે સામસામી દિશાના શિક્ષણ શિક્ષણ છે આ નોર્મલ બાળકો સાથે કામ કરવું એ સહજ બને છે એની સાથે સ્પેશિયલ કોઈ ભાષા શીખવવી કે એને આવીને કહેવું નથી પડતું જ્યારે અહીં તો બિલકુલ સામાન્ય બે ત્રણ મહિનાના બાળકને જે રીતે કેળવવાના હોય એ રીતે કેળવવા પડે છે પ્લસ એની સાથે અમારે પ્રેમ હૂંફ વિશ્વાસનું વાતાવરણ એક ઊભું કરવું પડે છે કેમ કે એ જે દુનિયામાંથી આવે છે ત્યાં તો એમને વિશ્વાસ જેવું તત્વો હોતું જ નથી પણ અહીં આવે છે ત્યારે એની સાથે પ્રેમ હૂંફ અને વિશ્વાસનું વાતાવરણથી એમને સમજાવવાનો પ્રયત્ન થાય છે દરેક વસ્તુને નામ હોય ઠામ હોય દરેક પરિસ્થિતિને કઈ રીતે વર્ણવી શકાય એ બધું અમારે સાઇનથી ઇશારાથી લેવું પડે છે ઇવન આપણે આપણા દુનિયામાં દરેક વસ્તુના નામ હોય છે દરેક માણસોનાં નામ હોય છે એમ એમની દુનિયામાં દરેક વ્યક્તિના ઇશારાથી નામ પાડે છે ધારો કે એ બાળકો મારી શાળાના બાળકો મને એમ કહેશે તો આમ કરીને આમ કરશે એટલે એ મારું નામ છે આટલા નાના બાળકને નામ લખતા નથી આવડતું પણ એ આમ કરશે તો એ તરત મને બોલે આવશે એમ એમની શા શાળામાં જેટલા બાળકો છે જેટલા શિક્ષકો છે જેટલા વ્યક્તિઓ છે મહત્તમ એ લોકો ઇશારાથી નામ આપવા પ્રયત્ન કરે છે પછી એ લોકોને એની ભાષામાં હવે તો ઇન્ટરનેશનલ સાઇન લેંગ્વેજ પણ આવી છે બરાબર જેમાં કકો બારખડીથી એ લોકો કામ ચલાવે છે તો આ ઇન્ટરનેશનલ સાઇન લેંગ્વેજ ઉપર પછી ઘણા સમય લઈ જાય છે શરૂઆતના બે ત્રણ વર્ષ તો એમને એમની જ દુનિયાનો પરિચય કરાવતા થાય છે સામાન્ય સમાજમાં તો નોર્મલ શાળામાં શું હોય કે બાળક આવે છે તો એને બધી ખબર છે એટલે આવતા આવે તો એને પહેલાં ધોરણનું પુસ્તક આપી દઈએ છીએ હવે તો સિનિયર કેજી જુનિયર કેજી એનાથી હવે તો બાળકો બિલકુલ નાના બે કે ત્રણ વર્ષના બાળકોને શાળામાં મૂકી દેવામાં આવે છે ત્યારે આ બાળકો આવે છે શાળામાં ત્યારે આઠ નવ વર્ષના થઈ ગયા છે કે પાંચથી છ વર્ષનું બાળક થાય ત્યારે પછી મા બાપ સ્વીકારે કે હવે આ બહેરા મૂંગા છે પછી અંધશ્રદ્ધા દોરા ધાગા માનતા કેટલા બધા તત્વોમાંથી બહાર આવતા આવતા એમને બે ત્રણ વર્ષ થઈ જાય છે અને એ પછી જોકે જાગૃતિ વધી છે શહેરના સમાજમાં હજી જાગૃતિ પણ એટલું ઉંમરથી બે ત્રણ વર્ષમાંથી સ્વીકારી લે મા બાપ એવું તો બનતું જ નથી કે ભાઈ આ બે વર્ષનું ત્રણ વર્ષનું બાળક છે અને ડૉક્ટર કહે છે કે આ બહેરું મૂંગું છે તો એના પાછી જે ઉપાયો કરવા પડે છે એ આપણી સમજની બહાર હોય છે એવા બધા પણ ઉપાયો શિક્ષિત સમાજ પણ કરે છે કે આ સમાજ અંધશ્રદ્ધામાં કે માનતા માન એટલો બધો સમય ગુમાવી દઈએ છે જ્યારે શાળામાં બાળક આવે ત્યારે ચાર છ વર્ષનો છ વર્ષનું તો મિનિમમ થઈ જાય છે એ પછી આવતા આવતા એમને એમની એમની ભાષા એમનું જેમ આપણે સિનિયર કેજી જુનિયર કેજી કહીએ છે ને એમ આ બાળકોને બે ત્રણ વર્ષ એમની ભાષા એમના વાતાવરણ શીખવતા થાય છે એ પછી લગભગ આઠ નવ વર્ષનું થાય ત્યારે પહેલાં ધોરણનું પુસ્તક પણ આવે એટલે નોર્મલ સમાજ કરતાં લગભગ પાંચ છ વર્ષ પાછળ પડી જાય છે આ બાળકોને એટલે વિચાર કરો કે આગળ પડતા કેટલું બધું પાછળ પડી જાય છે કુસુમબેન આપ જે વાત કરી રહ્યા છો બધીર લોકોની દુનિયાની તો મને સહેજે અમિતાભ બચ્ચન અભિને ફિલ્મ બ્લેક યાદ આવી જાય છે પણ મારે વિદ્યાર્થીઓ અને પ્રેક્ષકો વતી આપને એક પ્રશ્ન કરવો છે કે મોટાભાગે આપણે મૂક અને બધીર બે જ વિકલાંગતા જાણીએ છીએ તો અન્ય વિકલાંગતા કેવા કેવા પ્રકારની હોય છે અને આ બધીરો એનાથી કઈ રીતે જુદા પડે બરાબર મૂક અને બધીર એ જનરલી જોવા નથી મળતું હકીકતમાં એ બાળકો બહેરા જ હોય છે માટે એ બોલી શકતા નથી સાંભળતા નથી સાંભળતા નથી માટે એ બોલી શકતા નથી કેમ કે આપણે આપણે જ મેં કહ્યું ને કે જેમ ભાષા કોઈ બીજી ભાષા નથી સમ સાંભળી તો એ નથી બોલી શકવાના તો આમને તો એક પણ ભાષા નથી સાંભળી એટલે એક પણ ભાષા એ સમજી શકવાના સાંભળી શકવાના બોલી શકવાના નથી બીજું કે વિકલાંગતાના પ્રકારોમાં જોવા જઈએ તો ખાલી બહેરાને મૂંગવા એટલે બધી રોજ અમારી ભાષામાં તો ફક્ત અમે બધી રોજ કહી છીએ કે બધીરો એક નથી પણ આવી વિકલાંગતામાં અંધ આવે છે પછી બહેરા મૂંગા આવે છે મંદબુદ્ધિ આવે છે જે માનસિક રીતે વિકસિત ના હોય બાળકો ઓર્થોપે પેડિકલ હેન્ડીકેપ જેના હાથ પગ કે શરીરના એવો કોઈ અવયવમાં નુકસાન થયું છે બીજું સેરિબ્રલ પેલ્સી છે સીપી જેને મગજનો પેરાલિસિસ છે જે મગજમાં જે નસનું કામ બંધ થઈ જાય છે એ અવયવ એનું કામ કરતાં બંધ થાય છે ક્યારેક બે હાથ પણ હોઈ શકે ક્યારેક બે પગ હોઈ શકે ક્યારેક એક હાથને એક પગ પણ હોઈ શકે એવી રીતના એ સેરિબ્રલ પાલસી અને બીજું વિચાર્યું છે કે મલ્ટિપલ હેન્ડીકેપ એટલે કોઈને જે તમે બ્લેક પિક્ચર ની વાત કરી એમાં ખાલી બહેરા મૂંગા નતા બરાબર ત્યારે બહેરા મૂંગા ને અંધ બંને હતા એ લોકોને શીખવવું બહુ ટપ પડે છે બહુ ઓછી સંખ્યા છે એ વિકલાંગોની પણ બહાર જ હજી એની બધી નથી આવી જાગૃતિ કે આવા બાળકો બહાર આપણને ખ્યાલ આવે કે આ બાળકો છે એમ આવા વ્યક્તિ હોય છે અને એક આવે છે રક્તપિતપણું કેમકે એનાથી એમના હાથ પગના આંગળા ખવાઈ જાય છે શરીરનું કોઈ ત્યારે એને પણ આપણે વિકલાંગતાના ક્ષેત્રમાં સમાવેલા છે અને અલગ અલગ તકાવારીને અલગ અલગ પ્રભાવના હોય છે બરાબર છે કુસુમબેન આપે ખૂબ જ સરસ રીતે આ મુક બધીર સિવાયની જે આપણામાં વિકલાંગતા હોય છે એનો થોડો અમને આ અછળ પણ પરિચય કરાવ્યો પણ મને એક બીજો સવાલ એવો થઈ રહ્યો છે કે આ બધીર શિક્ષણની ગુજરાતમાં કેવી તકો છે કારણ કે વિદ્યાર્થીઓ અને અધ્યાપકો આપણને સાંભળી રહ્યા છે તો એમને આ જાણવાની જિજ્ઞાસા હોય બહુ સરસ પ્રશ્ન પૂછો ભાઈ આજે કોલેજમાં જઈ અને સામાન્ય રીતે તમે પૂછશો કે ભાઈ બેરાવુંગાની શાળા કોને જોઈ છે તો એક કે બે જ હાથ ઊંચા થશે ઈવન શિક્ષકોને પણ પૂછશો કે આવી સ્કૂલ હોય તમે તમારા બાળકોને એ પ્રત્યે જાગૃતિ લાવો છો તોય નથી હોતું આવા બાળકો હોય એવું આવીને પૂછે છે જ્યારે ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી તો આ ક્ષેત્રની તક તો કેટલી હશે લગભગ ગુજરાતમાં જુઓ તો એક સ્કૂલો છે બહેરામુગાની બધી બાળકોની પણ એમાં આ પ્રાથમિક શિક્ષણ જ આપવામાં આવે છે માધ્યમિક શિક્ષણો મોટા શહેરમાં ધારો કે અમદાવાદ વડોદરા એવી મોટી સંસ્થાઓમાં ચાલુ કરેલ છે શરૂ કરેલ છે એમાં પણ છતાંય આ લોકો દસમા બારમામાં દર વર્ષે જો એનો રેશિયો તો નોર્મલ બાળકો કેટલા હોય છે અને આ બાળકો કેટલા લગભગ દર વર્ષે અગિયારથી બાર બાળકો માંડ દસમા બારમાની પરીક્ષા આપે છે એ સિવાય કે ક્યાંય પણ એનું છે જ નહીં શિક્ષણ કહીએ તો કે ક્યાંક એવી સ્કૂલો ઊભી કરી છે પણ એ માટે શિક્ષકો નથી મળતા આના તૈયાર કેમ કે આ નોર્મલ શિક્ષકની તાકાત નથી કે આ બાળકોને શિક્ષણ ભણાવી શકે કંઈ કહી શકે એમાંય અત્યારનું શિક્ષણ તો કેટલું બધું આગળ વધેલું છે સામાન્ય શિક્ષણ હોય તો બાળકો કરી શકે પણ આ શિક્ષણમાં શિક્ષકો જ નથી મળતા અને દસમા બારમા તો વળી હવે આવ્યું છે કે ભાઈ વીસ માર્કે આ વિકલાંગો પાસ એટલે એટલું બધું થયું છે ને કે વીસ માર્કનું મોટા ભાગે ગોખાવી કાઢો અને દસમું બારમું પાસ કરી દો કોલેજ નીલ બરાબર આ લોકો પાસે કોલેજ નીલ ક્યાંય છે નહીં ક્યાંક શિક્ષિત ઘર કે શિક્ષિત ફેમિલી કે કોઈ અડીઓપટી હોય છે કે જેની વિકલાંગતા બહુ ઓછી હોય છે અને ફેમિલીમાં આર્થિક સદ્ધરતા હોય છે શૈક્ષણિક સદ્ધરતા હોય છે ત્યારે એવા એકાદ બે કિસ્સા એવા હોય છે કે જે કોલેજ લેવલ સુધી કોલેજ તો જો કે છે જ નહીં એ પ્રાઇમરી લેવલે બહારની અને પોતાની રીતે ભણી શકે એવું આયોજન કરી શકે છે મૂક બધીરને શિક્ષણ આપવામાં તો તકલીફ છે જ પણ એની સાથે અન્ય તકલીફો કેવી હોય છે જરા એ મારા પ્રેક્ષકોને આપ કહેશો તો વિશેષ જાણકારી પ્રાપ્ત થશે શિક્ષણની તકલીફો તો ઘણી છે જો એ ક્ષેત્રમાં આવે ત્યારે જ ખબર પડે છે બહારથી એટલી બધી ખ્યાલ નથી આવતો પણ એ સિવાયની પણ તકલીફો સમાજમાં ઘણી હોય છે પહેલો તો એનો સ્વીકાર સમાજમાં એનો સ્વીકાર જ નથી થતો કે આ બાળકો ખુદ પોતાના એના મા બાપ જ નથી કરતા અને જ્યારે એનો સ્વીકાર થાય છે અને ખબર પડે છે ત્યારે એને જે આઘાત લાગે છે ને એમાં જ એ બાળકથી થોડાક દૂર થઈ જાય છે અંતરથી લાગણીથી કે આ બાળકનું હવે શું કરીશું એક જાણે બોજ થઈ ગયું હોય ને ઘરમાં એવું વાતાવરણ થઈ જાય છે સતત કાં તો એના પ્રત્યે અતિ દયા ભાવના થઈ જાય છે એટલે એ બાળકને સતત પ્રેશરમાં અને થપથપાવીને રાખવાનું એના પોતે જાતે તૈયાર થઈ શકે એવું વાતાવરણ ક્યાંય ઊભું નથી અથવા ખૂબ નેગેટિવ કરી દે છે કે એને ધૂધકારી દે છે કે આ આપણે શું કામનું છે આગળ જઈને આ શું કરવાનું છે આપણને શું મળવાનું છે બીજા છોકરાને મેડિકલમાં મૂકશો તો કાંઈ કંઈ મળશે કેનો વળતર મળવાનું છે આ લોકોમાં તો કશું નથી મળ એટલે એ નેગેટિવ વૃત્તિ થઈ જાય છે આ બે વચ્ચે બાળક પીસાઈ જાય છે ક્યારેક મા બાપને બહુ દયા આવી જાય તો એને બહુ લાગણી બતાવી દે અને ક્યારેક અડધું જ કરી દે એટલે બાળક નાસી પાસ થઈ જાય છે કે આમાં હકીકત શું છે સત્ય શું છે અને બાળકને જ્યારે પોતાની નુકસાનની ખબર પડે છે પાંચ છ વર્ષનું હોય છે ત્યાં સુધી એને ખબર નથી પડતી પણ જ્યારે એને પોતાને ખબર પડે છે કે આ મને આ મોટું નુકસાન છે ત્યારે પોતે પણ નાસી પાસ થઈ જાય છે ત્યારે એને નથી મા બાપ સ્વીકારતા નથી સમાજ સ્વીકારતો સમાજે એની પાસે દયા કરુણા સિવાય કોઈ નથી કરતું એને રોજીરોટીનો પ્રશ્ન મોટો થઈ જાય છે રોજગારીનો કે આજે પટાવાળાના ઇન્ટરવ્યૂમાં જોઈએ છે તો મને એમ થાય છે કે ડબલ ગ્રેજ્યુએટ આવીને ઉભારીએ છે બિલકુલ પટાવાળાની નોકરીમાં તો આ લોકોનું કોણ છે એની પાસે કોલેજ છે જ નહીં તો કોલેજ નથી ભણવાના દસમું બારમું પાસ નથી થવાનું તો એને તો નોકરી તો મળવાની જ નથી ભલે સરકારે એક ટકો અનામત રાખી છે પણ એનો જોઈ એવો ઉપયોગ આ લોકો કરી શકતા જ નથી બીજું કે આ લોકોને રોજગારી સિવાય એના થતાં શોષણનો જે નોર્મલ ક્યાંક કંઈક રોજગારી મળી જાય છે તો ત્યાં આગળ કાં તો એની ઉપર બહુ કામ નાખી આપવામાં આવે છે અથવા તો ક્યાંય એને આર્થિક રીતે એનું શોષણ કરવામાં આવે છે એનું જો સ્ત્રીઓ હોય તો એનું શોષણ તો બીજું બધી રીતે બહુ જ થઈ જાય છે અને એ શોષણ એના ઘરના મેમ્બરોથી જ વધારે થાય છે એવું અમારા આટલા વર્ષના અનુભવ ઉપર થઈ બહારના સમાજથી તો એ અલગ છે જ એને એની જોડે ભણવા તો નજીક આવતું જ નથી પણ જ્યાં